સાબરકાંઠા જિલ્લામાં દિવેલાના પાકમાં પણ હવે ખેડૂતોએ રાતા પાણીએ નાવાનો વારો આવ્યો છે. ઈડરના પશ્ચિમ વિસ્તારમાં મોટા ભાગના વિસ્તારોમાં ઘોડા ઈયળના ત્રાસથી આખા ખેતરો જ નષ્ટ થવા લાગ્યા છે. ખેડૂતોએ રાસાયણિક દવાનો પણ છંટકાવ કરવા છતાં ખેતરમાં ઉભો પાક રાતોરાત નષ્ટ થઈને માત્ર છોડના દાડવા જ ખેતરમાં વધવા લાગતો ખેડૂતોમાં ચિંતા થઈ આવી છે. તસવીરમાં દેખાતા આ ખેતર ઉત્પાદન પહેલાના છે. ઉત્પાદનના સમયે જ હવે દિવેલાના પાક નષ્ટ થવા લાગ્યો છે. સાબરકાંઠાના ઈડરના પશ્ચિમ વિસ્તારમાં ખેતરમાં ઊભો પાક જ રાતોરાત જ નષ્ટ થવા લાગ્યો છે. ઈડરના અનેક ખેતરો એક બાદ જ પહેલાં લીલાસમ લઈ રહેતા હતા, એ હવે માત્ર છોડના દાંડવા જ ખેતરમાં બચેલા રહેવા જોવા મળે છે. છેલ્લા એક સપ્તાહથી શરૂ થયેલા ઘોડા ઈયળના ઉપદ્રવને લઈને અનેક વિસ્તારમાં એક પછી એક ખેતરો હવે નષ્ટ થવા લાગતા ખેડૂતોમાં હવે પોતાનો પાક નષ્ટ થવાતા ચિંતા વ્યાપી રહી છે અને આસપાસમાં રહેલા અન્ય ખેતરોની હરિયાળી પણ ઘોડા ઈયળનું ભક્ષણ થવાના ડરે ચિંતામાં ડૂબ્યા છે. જોકે એક બાદ એક ખેતરોના ખેતર નષ્ટ થવા લાગ્યા છતાં ખેતીવાડી વિભાગ કે સ્થાનિક તંત્ર કે સ્થાનિક આગેવાન નેતાઓ તરફથી ખેડૂત માટે લાગણી દર્શાવવા કે પાકને બચાવવાનું માર્ગદર્શન આપવા માટે ફરકતા નથી. પાક નિષ્ફળ જતો અટકાવવા તો કોઈ ફરક્યું નથી, પરંતુ પાકના વીમા માટે પણ હવે તંત્ર મદદ કરે તેવી આશા ખેડૂતો રાખી બેઠા છે. કેટલા વિસ્તારમાં અસર છે અને શું અસર થઈ? અત્યારે ઉમેદગઢ છે, બોલુંદ્રા છે, વીરપુર છે, મસાલ છે, દેશોતર છે, બાજુમાં એ દરેક જગ્યાએ આ પરિસ્થિતિ છે. અને શું થયું આના કારણે ખેતરમાં? ખેતરમાં ઈયળની પુષ્કળ પડી હોવાથી હજી મોર છે, એને માર છે, એના પત્તા છે, બધું બગડી ગયું છે. હાલમાં ઉમેદગઢ મસાલ સહિતના ગામોમાં અસર વર્તાઈ રહી છે. ઈયળના કારણે પાક અને પાંદડા સહિત તમામ કોરી ખાય છે. દવા છાંટીએ છીએ છતાં પણ બીજા દિવસે પણ એવી સ્થિતિ વર્તાય છે. અત્યારે એક વખત દવા છોટી અમે, તે છતાં સવારે તો એમની એમ આવી જાય છે ઈયરો, કોઈ અસર નહીં, ખર્ચો બહુ થઈ જાય છે. આજે 400 રૂપિયાની દવા છોટી છે, તે છતાંય હજી ઈયર. સ્થાનિક નેતાઓ પણ જોવા આવતા નથી કે ખેતીવાડી વિભાગ તરફથી કોઈ આવતું નથી. પહેલાં પણ આ અસર વર્તાઈ હતી અને હાલમાં પણ અસર વર્તી. સાબરકાંઠા જિલ્લામાં 13,000 હેક્ટરથી વધુ વિસ્તારમાં દિવેલાના પાકનું વાવેતર કરાયું હતું, જે પૈકીનો મોટાભાગનું વાવેતર ઈડર પંથકમાં થયું છે. કારણ કે ઈડરમાં કપાસ અને દિવેલા એ મુખ્ય પાક તરીકે મનાય છે. ઈડરના પશ્ચિમ વિસ્તારમાં ઉમેદગઢ, બુડેલી, બોલુંદ્રા, સોનગરા, મસાલ, વીરપુર, સાંતોલ, દેશોતર, માનપુરા, લીલાપુરા, મણિયોર જેવા અનેક ગામડાના ખેડૂતો હાલમાં દિવેલાના પાકમાં આવેલા પ્રકોપ સમાન ઈયળને લઈને પરેશાન બન્યા છે. વિસ્તારના અનેક ખેતરોની હરિયાળી છીનવાઈ જવાના કારણે ખેડૂતો મૂળ માટે જાણે કે વધુ એક કઠણાઈનો સામનો કરવાનો વખત આવ્યો છે. શું સમસ્યા નથી સર્જાઈ છે અને કેમ સર્જાઈ? એટલે કોઈ જોવા જ નથી આવીને, કોઈ સરકારમાંથી કે કોઈ અમારા ધારાસભ્ય કે કોઈ કે ભાઈ આવી મુશ્કેલીઓ છે તો ખેડૂતોને માર્ગદર્શન એટલે એવું કોઈ કાર્યવાહી જ નહીં કરી, કોઈ આવે જ નહીં. અત્યારે હાલ એરંડાના પાક સાપ નિષ્ફળ ગયેલો જ છે, કારણ કે ઘોડાઈયાના હિસાબે બધું મોળ ફળ એ બધું સાફ કરી નાખ્યું, ચોખ્ખો ચાક એક એરંડા કરી નાખ્યા છે. પહેલાં મગફળીને કમોસમી વરસાદ નડ્યો અને બાદમાં કપાસનો પાક પણ નષ્ટ થવા બાદ હવે દિવેલાનો પાક પણ ઈયળના ઉપદ્રવથી નષ્ટ થવાને લઈને ખેડૂતો માટે એક બાદ એક મુસીબતોનો સામનો કરવાનો વખત આવ્યો છે. બેકાબૂ બનેલા ઉપદ્રવને કારણે હવે જેમ દિવસ પસાર થાય છે તેમ દિવેલાના ખેતરો મોટી સંખ્યામાં નષ્ટ થઈ રહ્યા છે. ઘોડા ઈયર કાળી અને લાંબી હોય છે અને તે માટે મોટી સંખ્યા વિસ્તારમાં ફેલાઈ જવાના કારણે લીલા સબકે છોડ તેમજ તેની પર લાગેલા ફૂલ અને દિવેલાના પાકને કોરી ખાય છે અને ખેતરમાં માત્ર દાણીઓ સિવાય છોડ પર કંઈ જ રહેવા નહીં દેતા હોવાના કારણે પાક સંપૂર્ણપણે નિષ્ફળ બની જાય છે. ઉપદ્રવને અટકાવવા માટે રાસાયણિક દવાનો પણ ઉપયોગ કરવામાં આવે છે, તેમ છતાં પણ પાકમાં ઈયળનો પ્રકોપ જે તે છોડ પર 24 કલાક માટે અટકી જાય છે અને બાદમાં ફરીથી કોરી ખાવાના લઈને જાણે દવાની પણ કોઈ અસર થતી નથી.
ઉલટાનું ખેડૂતો જ્યારે ખેતીકામ માટે ખેતરમાં હોય તો તેમના સંસર્ગમાં આવે છે અને તે રીતે ખેડૂતોના શરીર પર ચાઠા ઉપસી આવે છે અને ફોડલા પણ થઈ આવે છે. આમ ખેડૂતોને દવાના છંટકાવ કરવામાં પણ સમસ્યા સર્જાય છે. તો ખેતીવાડી વિભાગ તરફથી પણ કોઈ ખાસ માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવતું નથી. ઘોડા ઈયળના ઉપદ્રવને લઈને ખેતરમાં પાક નષ્ટ થઈ રહ્યો છે. ખેડૂતોને પણ શારીરિક અસર પણ વર્તાય છે અને શરીર પર પણ આ ઈયળોથી ચાઠા અને ફૂલલા ઉપસી આવે છે. તંત્ર તરફથી કોઈ જ આવ્યું નથી. ખેડૂતો માટે જાણે કે કુદરતી રીતે જ એક બાદ એક વાગતા પાટામાં હવે દિવેલાના પાકનું પણ પાટું ખેડૂતોએ વેઠવું પડ્યું છે. પરંતુ ખેડૂતો હવે જાણે કે તંત્રની મદદ વિના નિસહાય બન્યા છે અને તેમની પીડા ઉકેલવા માટે જાણે કે હજુ પણ તંત્ર બેધ્યાન જ હોય એવી સ્થિતિ વર્તાઈ રહી છે. લલિત ડામોર, ZSTV, સાબરકાંઠા.